सदानन्दं बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। આજની આપણી આ યુવા સભા, એની અંદર આપણે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ બીજાની 20 અને 21 આ બે વાતો લેવી છે। પ્રથમ આપણે વાતોને વાંચીશું, પછી મહારાજ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષ આપણને જેવું સમજાવશે એવું આપણે સમજીશું। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સ્વામીએ વાત કરી જે એક મોટા હરિભક્ત હતા તેને સ્વામીને બોલાવીને કહ્યું જે ગાડીમાં આવો, ત્યારે સ્વામી ગાડીમાં બેઠા। પછી પ્રશ્ન પૂછ્યું જે હૃદયમાં ટાઢું કેમ થાય, ત્યારે સ્વામી બોલ્યા જે ટાઢું તો થાય, જે જેમ ભગવાન સામે જોઈ રહીએ છીએ તેમ જ્યારે મોટા સાધુ સામે જોઈ રહીશું ત્યારે ટાઢું થશે। એમ કહીને વળી બોલ્યા જે જેમ ગાયનું વાછરું હોય તે ગાયના શરીરમાં ગમે ત્યાં થબડકા મારે પણ દૂધનું સુખ આવે નહીં, તે તો ત્યાં જ્યારે આંચણને વળગે ત્યારે દૂધનું સુખ આવે છે, તે તો દ્રષ્ટાંત છે। એનો સિદ્ધાંત તો એ છે જે આ બધોય સત્સંગ તો મહારાજનું શરીર છે, પણ જે મોટા એકાંતિક સાધુ છે તે દ્વારા તો મહારાજ અખંડ રહ્યા છે, તેથી જે તે સંતને વળગે છે તેને મહારાજનું સુખ આવે છે, જેમ ગાયના આંચળમાંથી દૂધ આવે છે તેમ। આ 20 નંબરની વાત થઈ। સ્વામી આ વાતની અંદર એમ કહે છે કે કોઈ એક મોટા હરિભગત હશે, સંશોધન કરતાં પણ હજુ આ હરિભગત કોણ હતા એવો ખ્યાલ આવતો નથી, પરંતુ હરિભગત બહુ સુખી હશે, ધનની દ્રષ્ટિએ પણ સુખી હશે, સંપત્તિની દ્રષ્ટિએ પણ સુખી હશે, અને સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિ પણ એમની જબરી હશે। એક મોટા હરિભક્ત સત્સંગની અંદર મોટા તરીકે 3 પ્રકારથી કહેવામાં આવતા હોય છે કે આ બહુ મોટા છે। એક, જેની પાસે સંપત્તિ છે, આ લોકની અંદર જે ધનવાન ગણાય છે, સત્તા છે જેની પાસે, આ લોકનું બધું અતિ પડતું છે, અતિ પડતું, બીજા કરતાં કંઈક વિશેષ છે જેની પાસે, એ વ્યક્તિને પણ સત્સંગમાં સમાજમાં મોટા ગણવામાં આવે છે। બીજા મોટા એને ગણવામાં આવે છે સત્સંગમાં,
અને સમાજમાં પણ જેની ઉંમર મોટી હોય, જેને સત્સંગમાં અને સમાજમાં ઘણાય ચોમાસાઓ જોયા હોય, એવાને પણ મોટા કહેવામાં આવે છે. અને ત્રીજા, એક હરિજન પર્વતભાઈ અચરજકારી છે, સદા રહેતા મૂર્તિ માય અચરજકારી છે, એવાને પણ સ્થિતિએ કરીને મોટા હોય, આચરણે કરીને મોટા હોય, એકાંતિક ધર્મ અને એકાંતિક ભાવોનો પ્રવાહ જેમાંથી અખંડ વહ્યા કરતો હોય, એવા ભગવાનના ભક્તોને પણ મોટા કહેવામાં આવે છે. મોટા, આ હરિભગત એવો શબ્દ લખ્યો છે, એ હરિભગત કેવા હશે એ વાત ઉપરથી જ અનુમાન થાય છે કે એમને જ્યારે સ્વામીને એમ કીધું કે સ્વામી ગાડીમાં આવો અને સ્વામી ગાડીમાં બેઠા, તરત જ એ મોટા હરિભગતે પ્રશ્ન એવો પૂછ્યો છે, હૃદયમાં ટાઢું કેમ થાય? એનો અર્થ એ છે કે એ હરિભગત સ્થિતિએ પહોંચી ગયેલા નહોતા, પણ સ્થિતિના માર્ગે ચાલેલા હતા. સંપત્તિ પણ હશે, મુમુક્ષુતા પણ એટલી જ જાગ્રત એમની પાસે હોય. એટલા માટે પૂછ્યું, હૃદયમાં ટાઢું કેમ થાય? સ્વામીએ હૃદયમાં ટાઢું થવા માટેનો જવાબ એમ આપ્યો કે ટાઢું તો થાય, જેમ ભગવાન સામું જોઈ રહીએ છીએ તેમ જ્યારે મોટા સાધુ સામું જોઈ રહીશું ત્યાં ટાઢું થશે. સ્વામીએ ઉત્તર ભગવાન સામું જોઈ રહીએ છીએ એમ જ્યારે મોટા સાધુ સામું જોઈ રહીશું ત્યારે ટાઢું થશે. હવે ટાઢું જીવને ક્યારે થાય છે? તો જેમાં સુખ મનાય ને, એટલે હૃદયમાં તરત ટાઢું થાય. જેમાં સુખ મનાતું નથી ત્યાં હૃદય ઊનું થાય છે. જ્યાં હૃદયમાં સુખ મનાય છે ત્યાં જ ટાઢું થાય છે. મહારાજે પણ કહ્યું વચનામૃતમાં, મધ્યનું 23મું વચનામૃત, એમાં એમ કીધું છે, મન ટાઢોનું થયાનું વચનામૃત. એમાં મહારાજે પણ ત્યાં કીધું કે જે સુખરૂપ થાય મનને, તરત હૃદય ટાઢું થઈ જાય ત્યાં. વાત એ છે કે હૃદયમાં ટાઢું ક્યારે થાય? તો કે જ્યારે સુખ વર્તે ત્યારે. તો મોટા હરિભગત પાસે બીજા બધાય ભોગના સુખ તો હોય જ, પરંતુ જે મનને સુખકારી છે એ સુખ ટેમ્પરરી છે, એ પરમેનન્ટ સુખ નથી. મનને જે ટાઢું કરે છે વિષયો દ્વારા, વિષયોના ઉપભોગ દ્વારા, તો એ મન તો પાછું સમયાંતરે ઊનું થાય છે. જીવને સુખ એનાથી થતું નથી. જે સુખ થતું હોય એ જીવના અજ્ઞાનના કારણે ટેમ્પરરી સુખ અનુભવાય છે, પરંતુ પરમેનન્ટ એને દુઃખ જ રહે છે. અહીં આગળ જે હરિભગતનો પ્રશ્ન છે, શાશ્વત સુખનો છે કે શાશ્વત સુખ મને ક્યારે રહે, મને હૃદયમાં ટાઢું કેમ થાય? ત્યારે સ્વામીએ કીધું, ભગવાન સામું જોઈ રહ્યો છો એમ, મોટા સાધુ સામું જોઈ રહેશો એટલે ટાઢું થશે. આ વાત બહુ વિચિત્ર લાગે, બુદ્ધિથી વિચારતા પણ ઘણી વખત વિચિત્ર લાગે, કારણ કે આ વાત બુદ્ધિનો વિષય નથી, આ વાત અનુભવનો વિષય છે. અનુભવનો, ભગવાનની મૂર્તિ સામું જોઈને આપણે 2 કલાક બેસવું હોય તો ખબર નહીં આપણે 2 કલાક કેટલી વખત બેઠા હોઈશું અને કેટલી વખત બેસી શકીએ. કોઈક વખત બેઠા હોઈશું 2 કલાક, તો 2 કલાક જ્યારે ભગવાન સામું જોઈને આમ અખંડ બેઠા રહ્યા હોઈએ, તો એમાં અખંડ ભગવાન સામે જ આપણા વૃત્તિઓના કિરણો રહે એવું કદાચ કોઈકને જ બન્યું હશે, નહીં તો હજારો જગ્યાએ વૃત્તિઓ ફરવા ગઈ હશે. પરંતુ એવા આપણા બધાયના અનુભવમાં હશે કે ભગવાનના કોઈ સંત ભગવાનની વાત કરતા હોય, ભગવાનના કોઈ મોટા પુરુષો ભગવાન દર્શન આપતા હોય, કાંઈ ના કરતા હોય, મોટા પુરુષો કાંઈ ના કરતા હોય, આ સત્સંગમાં કેવા મોટા મુક્તો થઈ ગયા જે છે, ભવિષ્યમાં હશે.
એવા મોટા મોટા સંતો સભાની અંદર કાંઈ બોલતા ના હોય, કાંઈ બોલતા ના હોય, એક ગાદી તકે બેઠા બસ માળા કરતા હોય, કેટલી ઉંમર થઈ ગઈ હોય, કેટલા વયો વૃદ્ધ થઈ ગયા હોય, ભજન કરતા હોય, આટલા દર્શન કરે ને કોઈ તો એ હૃદયમાં ટાઢું થઈ જાય છે. આ અનુભવનો વિષય છે, બુદ્ધિનો વિષય નથી. અહીં સ્વામી ભગવાનનો છેદ નથી ઉડાડતા. મૂરખ માણસ માને કે સ્વામીએ કીધું જેમ ભગવાન સામું જોઈ રહીએ છીએ એમ જ્યારે મોટા સાધુ સામું જોઈ રહીશું ત્યાં ટાઢું થશે. મૂરખ વ્યક્તિ એનું પરિમાણ એમ કરે, ગુણાતીતાનંદ સ્વામી જોવો તો ખરા, ભગવાન સામું જોવાનું મુકાવી અને એમ કહે છે કે મોટા સાધુની સામું જુઓ. ના, મોટા સાધુનું સામે જોવાનું સ્વામી એટલા માટે કહે છે કે જીવની કેપેસિટી મૂર્તિ સાથે સીધી જોડાવાય એવી નથી. થર્મલ પાવર સ્ટેશનની અંદર ઉત્પન્ન થતો પાવર જ ઘરને અજવાળું આપી શકે છે, પરંતુ ઘરની ટ્યુબલાઇટ ફ્રીજ એની એટલી તાકાત નથી કે સીધું એ પાવર સ્ટેશન સાથે જોઈન્ટ થાય અને હાલી શકે. એને ટ્રાન્સફોર્મરની જરૂર છે. એમ સુખનો સમુદ્ર સહજાનંદ જ છે. સુખ માત્ર સહજાનંદમાં જ રહેલું છે. સુખ માત્ર ભગવાનમાં જ છે. ભગવાન એક જ સુખના દાતા છે. ભગવાન એક જ સુખરૂપ છે. પરંતુ ભગવાનના મોટા સાધુ ટ્રાન્સફોર્મરની જગ્યાએ છે. ટ્રાન્સફોર્મર જેમ જેટલા વોટ, જેટલા પાવરની જરૂર જે જે વસ્તુને છે એ પ્રમાણે આપે છે. આ કેમેરાને જેટલી જરૂર છે એટલું ટ્રાન્સફોર્મર એને આપે છે, લાઇટને જરૂર છે એટલું એને આપે છે, ઝુંબરને જરૂર છે એટલું એને આપે છે. મોટા સાધુ જીવની કેપેસિટી પ્રમાણે આપે છે. ભગવાનની મૂર્તિ સામે બધાય નથી બેસી શકતા, પણ ભગવાનના મોટા સાધુ પાસે ભરવાડે બેસી શકે? એની પાસે ઓછી બુદ્ધિવાળો હોય તો એ નભ્યો જાય, ઝાઝી બુદ્ધિવાળો હોય તો એ નભ્યો જાય? એ પ્રોસેસ છે, ભગવાનમાં જોડાવા માટેની પ્રોસેસ છે. એટલે સ્વામી કહે છે મોટા સાધુ સામું જોઈ રહે ત્યારે ટાડું થાય. પછી સ્વામીએ પાછી આગળ વાત કરતા એમ કીધું કે જેમ ગાયનું વાછડું હોય એ ગાયના શરીરમાં ગમે ત્યાં થબડકા મારે પણ દૂધનું સુખ ના આવે, દૂધનું સુખ ના આવે. ગમે ત્યાં પૂંછડે મોઢું મારે, પેટમાં મોઢું મારે, પગમાં મોઢું મારે, મોઢામાં મોઢું મારે પણ દૂધનું સુખ આવે નહીં. પણ ગાયનું વાછડું જ્યારે ગાયના આંચળમાં આવમાં વળગે ત્યારે એને દૂધનું સુખ આવે. એવી રીતે સ્વામી કે આખો સત્સંગ ગાય છે. ગાય 33 કરોડ દેવતાનું નિવાસસ્થાન છે. ગાયને બધી જગ્યાએ પૂજી શકાય, ગાયના અંગો અંગ પૂજનીય છે. એવી રીતે આ સત્સંગની અંદર આ સળંગી સંપ્રદાય છે, એ સળંગી સંપ્રદાયના તમામ અંગો પૂજનીય છે, તમામ અંગો વંદનીય છે, તમામ અંગો આદરણીય છે, તમામ અંગોનો જે પ્રકારે શ્રીજી મહારાજે જેની માટે જેવો જેવો આદર ભાવ, મહિમા, દિવ્ય ભાવ જે જે લખેલો છે એ પ્રમાણે તમામ અંગોની ગરિમા જાળવવી, સાચવવી, મર્યાદાઓ રાખવી એ દરેક મુમુક્ષુની આ સંપ્રદાયમાં ફરજ છે. ગાયની જેમ બધા અંગોની પૂજા થાય એમ સત્સંગના તમામ અંગોની પૂજા થાય. પરંતુ વળગાય ક્યાં? વાછડાને જો વળગવું છે, મજબૂત થવું છે, મોટા થવું છે તો વળગાય ક્યાં? સત્સંગની અંદર, સત્સંગની પ્રણાલિકામાં રહેવું છે, સત્સંગની અંદર જેને સ્થિતિવાળા થાવું છે, સત્સંગમાં જેને ભગવાનની મૂર્તિના ધારક થાવું છે, અખંડ અંતરમાં ટાઢું રહે એવું અંતરમાં ટાઢું કરવું છે તો સ્વામી કે મોટા એકાંતિક દ્વારા મહારાજ અખંડ રહ્યા છે. જેને પ્રગટ રૂપને પેખ્યું છે નાયે બે નેત્ર
જેને વાલમ સો વાતો કરી છે એની એ જીહવા પવિત્ર. મોટા એકાંતિક દ્વારા પ્રભુ આ પૃથ્વી પર રહ્યા છે, કારણ કે પાત્રની તારતમ્યતા પ્રમાણે ભગવાન પણ રહ્યા છે. પાત્રની તારતમ્યતા પ્રમાણે, જેવી રીતે આકાશમાં સૂર્ય છે, સૂર્યનો પ્રકાશ બિલોરી કાચ જેટલી સરસ રીતે ગ્રહણ કરી શકે છે એવી રીતે બીજો કાચ ગ્રહણ નથી કરી શકતો, એવી જ રીતે સત્સંગની અંદર બધા જ અંગોને બધું જ છે, પણ મોટા એકાંતિક છે. મોટા એકાંતિક એના દ્વારા ભગવાન અખંડ રહ્યા છે. તો એવું શા માટે કીધું છે? એવું એટલા માટે કીધું છે કે એ અંગ દ્વારા જીવને શબ્દ મળે છે. સારા શબ્દ મળવાને કારણે જીવની વૃત્તિ ભગવાન તરફ જોડાય છે. મૂર્તિ એ સુખનું મૂળ છે, ડેસ્ટિનેશન મૂર્તિ છે, પહોંચવું છે ત્યાં. પણ સૌ પ્રથમ એની સુધી પહોંચવા માટે મોટા સાધુને વળગવું પડે છે. વળગવું, વળગવાનો અર્થ એ થાય છે મન કર્મ વચને એવા મોટાની અનુવૃત્તિને પાડવી, મોટાની અનુવૃત્તિને પાડવી. કારણ કે એવા મોટાની અનુવૃત્તિને પાડવાથી મોટાનો રાજીપો થાય અને રાજીપાના કારણે ભગવાનમાં જોડાવાય. ગઢડા અંત્યના 39માં વચનાવતમાં મહારાજ કહે છે, સાંભળો, દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. એ માયાને ટાળવી અને એ માયાને જેને ટાળી તે માયાને તર્યો કહેવાય. આ માયાને જે ટાળે, દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થમાં મમત્વ બુદ્ધિ, એ માયાને એને ટાળી કહેવાય. અને એ ટાળે એ જ સુખી થયો. એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. તેને આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહલાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત, તેમણે પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે, જે અહમ મમત્વરૂપ માયા થકી રક્ષા કરજો અને તમારે વિશે પ્રીતિ થજો. અને એ માયાને તર્યા હોય અને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ, તેનો સંગ થજો અને એ સાધુને વિશે હેત અને મમત્વ થજો. માટે આપણે પણ એમ કરવું અને એમ માગવું અને એનો શ્રવણ મનન નિધિધ્યાસ કરવો. મહારાજ શું કહે છે? માયાને જ્યારે તરાય ત્યારે સુખી થવાય. હનુમાનજી, નારદજી, પ્રહલાદજી જેવા મોટાના મોટા ભગવાનના જે ભક્તો છે એ બધે ભગવાન પાસે આ વસ્તુ માગી છે કે અહમ અને મમત્વરૂપ માયા એ થકી રક્ષા કરજો. આ પહેલું. બીજું, તમારે વિશે પ્રીતિ થજો. ત્રીજું, એ અહમ અને મમત્વરૂપી જે માયા છે એને જે તરી ગયા હોય અને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ, એનો સંગ થજો, એટલે કે એનો સંગ અમને દેજો. અને ચોથું, એવા સાધુને વિશે હેત અને મમત્વ થજો. ભગવાનમાં એકલી પ્રીતિ જોઈએ છે, પરંતુ માગવાવાળા પૂર્વેના આવડા મોટા મોટા છે, એને એવું નથી માગ્યું કે તમારામાં પ્રીતિ દઈ દો પૂરું થઈ જાય. એ પ્રીતિ ઉત્પન્ન થવા માટેનું કારણ ક્યું છે? તો જેને ભગવાનમાં એવી પ્રીતિ છે ને, જેમ ભગવાનની માયાને તરી ચૂક્યા છે, એવા મોટા એકાંતિક જે સાધુ છે એનો સંગ, એને વિશે હેત અને મમત્વ, મારાપણાની બુદ્ધિ. આ મોટા સાધુ, આ મોટા એકાંતિક પુરુષ એ મારા છે, મારા માટે આ પૃથ્વી પર છે. એને દેહ રાખવાનું કોઈ કારણ નથી, કારણ કે તો માયાને તરી ચૂકેલા છે. એમને નથી અહમ, એમને નથી મમત્વ, છતાં પણ દયાએ કરીને, કેવળ ને કેવળ મારી ઉપર દયાએ કરીને આ પૃથ્વી ઉપર આ શરીર ધરીને રહ્યા છે. મારા જેવા અનંત મુમુક્ષુના કલ્યાણને અર્થે એમનું વિચરણ છે. આવું કોઈક મોટા સાધુમાં, જેને ભગવાનમાં પ્રીતિ છે, જે અહમ અને મમત્વરૂપી માયાને તર્યા છે, એવા મોટા સાધુ
જેને વર્તાલના ત્રીજામાં શ્રીજી મહારાજે વીજળી જેવા અને વડવાનળ અગ્નિ જેવા કીધા. અહીં જે મોટા પુરુષ સામે જોઈ રહેવાનું કીધું છે એ વીજળી જેવા ને વડવાનળ જેવા, દીવાને મસાલ જેવા નહીં. વાત સારી કરી શકે છે, રજૂઆત સારી કરી શકે છે, એનાથી એ વીજળી અને વડવાનળ નથી થતો. વાત સારી કરી શકે છે, સમજાવી શકે છે, રજૂઆત સારી છે, સારું સંશોધન છે, સારી સારા શાસ્ત્રોના પ્રમાણો એ સહિત વાત થાય છે, એ વીજળીને વડવાનળ હોઈ શકે અથવા ન હોઈ શકે, પરંતુ વીજળી અને વડવાનળ જેવા જે સત્પુરુષ હોય, એવા જે મોટા એકાંતિક સાધુ હોય, એને જે વળગી જાય, વળગી જાય. મહારાજે પણ વર્તાલના ત્રીજામાં કીધું, જેને પોતાનું કલ્યાણી છું ને એવા 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 પરમ એકાંતિક એવા મુક્તોની સાથે જોડાવું, વળગવું. પ્રથમનું 98 વચનામૃત. માનું ભાવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય એ સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, એનો શું ઉપાય છે? દોષ માત્ર નાશ થાય તો જ હૃદયમાં ટાડું થાય અને ભગવાનની ભક્તિ તો જ વૃદ્ધિ પામે કે દોષ નાશ થાય. તો દોષ નાશ કરવા છે અને ભક્તિ ભગવાનની વૃદ્ધિ પમાડવી છે, કયો ઉપાય છે મહારાજ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. ભગવાનની ભક્તિની વૃદ્ધિ કરવા માટે પણ મોટા એકાંતિકનો ગુણ ગ્રહણ કરવાનું શ્રીજી મહારાજ કહે છે. કારણ એટલું જ છે, એક જ વાત નક્કી છે, જે ભગવાનમાં જોડાયા હતા, જે જોડાયા છે, જે જોડાશે, એ ભગવાને આ સિસ્ટમ જ આવી કરી છે. સિસ્ટમ આ પ્રકારની કરી છે, એમાં આપણે ફેરફાર નથી જ કરી શકવાના. એક મોટા પુરુષ આ પૃથ્વી પર હશે એવું નહીં, મોટા પુરુષો ઘણા બધા હશે. વીજળી જેવા ને વડવાનળ અગ્નિ જેવા લાગઠ બહુ નહીં હોય, પણ હશે તો ઘણાક. એમ નહીં હોય કે એક જ હશે, બે જ હશે, એવો સમય કોઈ દિવસ આવે તો એવું પણ થાય. પણ વીજળી જેવા ને વડવાનળ જેવા સત્પુરુષો કેમ ઓળખવા? એને ઓળખવા કેમ? તેને ઓળખવાનો એક જ મોટામાં મોટો ઉપાય છે. એને કેમ ઓળખવા? તેનો ઓળખવાનો એક જ ઉપાય છે, એના થકી થયેલા કેવા છે, એ કેવા હતા જે દિવસે એ એવાને નહોતા મળ્યા તેથી કેવા હતા અને આજે કેવા થયા છે. એ એવા મોટા પુરુષના યોગમાં આવ્યા પછી એનામાં કેટલો ફેરફાર થઈ ગયો છે, એ કેવા હતા, કેવા થઈ ગયા, આ મોટા મોટું આંખે દેખેલો અહેવાલ જેવું છે. અને આ જીવનમાં આટલું બધી ઉત્કૃષ્ટતા કેવી રીતે આવી ગઈ? એ વીજળી જેવા, વડવાનળ અગ્નિ જેવા, જેના સંગે કરીને, જેના દર્શનથી, જેની વાત દ્વારા આપણને મોક્ષના માર્ગે ચાલવાની શક્તિ મળી જાય. કેટલા એવા હોય છે, કેટલી બધી કુટેવોવાળા ને કેટલા ખરાબ સ્વભાવોવાળા હતા, એક ગાડીની અંદર સીડી સાંભળતા હોય, પોતાના તમામ કુસ્વભાવોનો, વર્ષો જૂના સ્વભાવોનો ત્યાગ કરીને મોટા પુરુષને ગોતવા નીકળ્યા હોય અને આજે ભગવાનના પરમ એકાંતિક ભક્તના માર્ગે હાલી ચક્યા હોય, આવા જે દેખાય, એવા જેના થકી થાય કડવું ચીબડું મીઠું થાય, એ વીજળીને વડવાનળ જેવા સત્પુરુષો છે. એને એમ ઓળખવા પડે અને ઓળખીને પછી ન્યા લોહે સારંગપુરના સાતમા પ્રમાણે દ્રઢ મન કરીને રહેવું પડે તો કાંઈ વાંધો આવે નહીં. હૃદયમાં ટાઢું કેમ થાય? અંત્યનું 29મું. જો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ ચારેય ગુણ કરીને સંપન્ન એવા મોટા સાધુ તેની સાથે એને અતિશય હેત થાય, જેમ ભગવાન સાથે હેત થાય છે, ત્યારે તો તે જુએ, સાંભળે, બોલે ઇત્યાદિ જે જે ક્રિયાને કરે તે પોતાને જે મોટા સંત સાથે હેત છે તેની મરજી પ્રમાણે જ કરે,
પણ મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહીં અને તે સંતની મરજીથી બહાર વર્ત્યામાં એના મનને વિશે નિરંતર ભય વર્તે, જો હું એમની મરજી પ્રમાણે નહીં વર્તું તો એ મારી સાથે હેત નહીં રાખે, તે સારું નિરંતર તેની મરજી પ્રમાણે, તેની એટલે મોટા સંતની મરજી પ્રમાણે વર્તે. માટે જો એવું સંત સાથે હેત થયું હોય તો વૈરાગ્ય ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે. આ અંત્યનું 29મું વચનામૃત છે. આની અંદર તો શ્રીજી મહારાજે એમ કીધું છે કે જેને મંદ વૈરાગ્ય હોય એને સંસારનો ત્યાગ કરવો જ નહીં, એને તો ગ્રહસ્થાશ્રમમાં રહીને ભગવાન ભજવા. સુખમુનિએ મહારાજને કીધું, મહારાજ વૈરાગ તો પ્રથમથી કોઈકને જ હોય, બાકી તો એવું દેખાય છે કે આને પ્રથમ હેત હતું, વૈરાગ્ય તો પછી કોઈકને ઉદય થાય છે, જાજાને એવું જ દેખાય છે. મહારાજ મહારાજે તરત ઉપર પોતાનું જજમેન્ટ આપેલું આખું સુખમુનિના પ્રશ્નના જવાબમાં ફેરવી નાખ્યું. મહારાજ કે ભલે વૈરાગ્ય ના હોય પણ જો એને મોટા સાધુ સાથે કેવું હેત હોય, વચનામૃત વાંચો, જો પોતાને જે મોટા સંત સાથે હેત છે એની સાથે હેત કેવું હોય, તો કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ ચાર ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સાધુ, તેની સાથે એને અતિશય હેત થાય જેમ ભગવાન સાથે હેત થાય છે. જેવી રીતે ભગવાન સાથે હેત કરવાનું છે એવું હેત એને પ્રથમ ભગવાનના એકાંતિક મોટા સાધુ સાથે કરવાનું છે, અને એ સાધુ સાથે એવું હેત થશે એના કારણે એમ થશે કે સાધુ એને રાત દિવસ મળવાના છે, એ મુમુક્ષુને એમ વર્તશે કે હું જો આવી રીતે નહીં વર્તું તે મોટા સાધુ મારી ઉપર હેત નહીં રાખે, આવો એને ભય વર્તશે. કારણ કે જીવ ભગવાનને અંતર્યામી રૂપે સમજી શકે ને ભગવાન સર્વજ્ઞ છે ને કણે કણમાં છે ને રજે રજમાં છે એવી જોવાની જો દ્રષ્ટિ જીવની થઈ જાય તો એ સ્થિતિવાળો થઈ ગયો. પણ એવો નથી થયો અને એવો એને કરવો છે, એનો પ્રોસેસ આ છે. કારણ કે જીવ એટલો બધો સમજુ નથી કે ભગવાનને બધી જગ્યાએ અંતર્યામી જોઈ શકે, પણ એને પેલા મોટા સાધુ તો પૃથ્વી પર મનુષ્ય આકારે હોય, એને અવારનવાર મળતા હોય, એટલે એને એમ થયા કરે કે હું આમ વર્તીશ, એ મોટા સાધુ જોશે ને એમને નહીં ગમે, એટલે થડકો રહે, ભય રહે, અને એના કારણે મોટા સાધુની મરજીમાં વર્તે. મોટા પુરુષની મરજીમાં શું રહ્યું છે કે મોટા પુરુષ તો એને ભગવાનમાં જ જોડવાનું ઈચ્છે છે, કારણ કે એનો જેમ ગુણ ગ્રહણ કરશે અને જેમ જેમ એની આજ્ઞા પ્રમાણે વર્તશે એમ એ ભગવાનમાં જોડાતો જશે, અને ભગવાનમાં જોડાઈ જશે પછી એને કણે કણને રજે રજમાં પરમાત્મા દેખાશે, એકાંતિક ભાવને પામશે. સ્વામીની વાતનો સિદ્ધાંત શ્રીજી મહારાજ પણ આ વચનામૃત દ્વારા આપણને એ જ સમજાવવા માગે છે કે મોટા પુરુષ છે એની સાથે વળગવું. હવે વળગવું એટલે શું? મોટા સાધુ સામું જોઈ રહેવું, વળગવું, આ બધા પર્યાય શબ્દો છે. તો શું તમે ગ્રહસ્થ આશ્રમમાં રહ્યા છો, મોટા સાધુ સામે જોઈ રહેવું એટલે શું? અમે સાધુ છીએ તો શું મોટા એકાંતિક પુરુષો હોય એને બેસાડી દેવાના અને એની સામું આમ જોઈ રહેવાનું, એમ એવો અર્થ છે? એને વળગવું એટલે શું? ભૂતની જેમ એને વળગી જવું, એમ વળગવું અને જોઈ રહેવું એનો સીધો અર્થ એ થાય છે મન કર્મ વચને મોટાની અનુવૃત્તિમાં રહેવું, મનથી એવા મોટા સાધુને સંભાળ્યા કરવા, સંભાળ્યા કરવા, એમની જે આપણે એવી કોઈ ક્રિયાઓ જોઈ હોય જેમાં દિવ્યતા દિવ્યતા દિવ્યતા, મોટાને તો અનંત ક્રિયાઓમાં દિવ્યતા હોય, પણ જ્યારે આપણું મન સત્વગુણમાં હોય, આપણા આત્માની આજુબાજુ સત્વગુણ બરાબર છવાયેલો હોય ને ત્યારે આપણને જે કેચઅપ થયું હોય એને યાદ કર્યા કરે મનમાં, એ મોટાએ કીધેલા વચનોને સંભાળ્યા કરે. એ મોટા એમ કે હરિમાં હેત કરો, પ્રભુમાં પાગલ બનો, સર્વોપરી તો એક મારો મહારાજ છે, એવા જે એમના નાદ હોય, એમના જે શબ્દ હોય એને હૃદયમાં સંભાળ્યા કરે, સંભાળ્યા કરે, સંભાળ્યા કરે, મનની અંદર બસ એનું ચગડોળ ચલાયા કરે. છેલ્લો જન્મ, છેલ્લો જન્મ, છેલ્લો જન્મ ચગડોળ ચલાયા કરે. એ મનથી મોટાનો સંગ કર્યો કહેવાય, મનથી મોટાની સાથે જોડાયેલો કહેવાય, મનથી મોટાની સામું જોયું કહેવાય, મનથી મોટાને વળગ્યો કહેવાય. મનની અંદર રટન મોટાના વચનનું, મોટાની દિવ્ય
એવી જે જે ક્રિયાઓ એ ભગવાન આગળ કીર્તન ગાતા હોય, પૂજા કરતા હોય, ભગવાનના શણગાર કરતા હોય, ભગવાનની કથા વાર્તા કરતા હોય, ભગવાન વિશેના હેતની ક્યારેક રજૂઆત કરતા હોય, પોતાના દિવ્ય અનુભવો જણાવતા હોય, એ બધી જે વાતો એનું જે મનની અંદર સતત મનને એમાં ગૂંચવાયેલું કરી દેવું, આપણને વઢ્યા હોય, આપણા માથે હાથ મૂક્યા હોય, આપણને ક્યારેક એકાંતમાં બોલાવીને કોઈ ટકોર કરી હોય, એવી કોઈ પણ પ્રસંગોને મનમાં ઘૂંટ્યા કરવા, એનું નામ મનથી એની સામું જોયું કહેવાય, મનથી એમાં વળગ્યા કહેવાય. મનથી મનથી સંભારવાની તાકાત લોયાના છઠ્ઠામાં શ્રીજી મહારાજે કીધી, કામ ક્રોધાદિક લોભાદિકના ઘાટ થતા હોય અને મનથી હૃદયથી મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને સંભારે, હે મુક્તાનંદ સ્વામી મારી રક્ષા કરો, મહારાજ કે કામ ક્રોધ લોભાદિકનું બળ ઘટી જાય, ઘાટ ટળી જાય, મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કરવાનું લોયાના છઠ્ઠામાં કીધું. મોટા એકાંતિક પુરુષ, આગળ પણ મેં એકવાર કથામાં કીધું છે, મોટા સત્પુરુષ એટલે આ પૃથ્વી પરની શ્રીજી મહારાજની અનમોલ ભેટ છે, અનમોલ ભેટ. સત્સંગ આખો દિવ્ય છે, સત્સંગ મહારાજે દીધો એ બહુ મોટી કૃપા આપણી પર કરી, પણ એ સત્સંગનું જો કોઈ મૂળ હોય, એ સત્સંગનો જો કોઈ અર્ક હોય, એ સત્સંગનો જો કોઈ આત્મા હોય, આત્મા હોય, એ સત્સંગને ટકાવવા માટેનો જો કોઈ બેઝ હોય, એ સત્સંગની અંદર મારા તમારા જેવા મુમુક્ષુઓને પરમાત્માને વિશે જોડવા માટેનું જો કોઈ ઉપકરણ હોય, એ મોટા પુરુષ છે, મોટા પુરુષ છે. શાસ્ત્રો પણ મોટા પુરુષના કરેલા છે, પણ જે તે સમયે શાસ્ત્રને સમજવા માટે પણ પ્રત્યક્ષ જે તે સમયે મોટા પુરુષ જોઈએ જ છે. કારણ કે મધ્યના 13માં શ્રીજી મહારાજ કહે છે, શાસ્ત્રમાં તો વાત લખી રાખી હોય પણ મોટા પુરુષ જ્યારે પ્રગટ થાય છે ત્યારે એના મુખેથી વાત સમજાય છે. સદગ્રંથોમાં તો વાત લખી રાખેલી હોય, પ્રગટ થાય ત્યારે વાત સમજાય છે. જોઈએ જોઈએ ને જોઈએ છે, પૃથ્વી ઉપર મનુષ્યનું શરીર છે ત્યાં કોઈ ને કોઈ મોટાનો યોગ એને જોઈએ 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 ને જોઈએ છે. એકાંતિક પુરુષે ભગવાનની અનમોલ ભેટ છે આ પૃથ્વી પર આપેલી, અનમોલ ભેટ. જો હનુમાનજી અને નારદજી જેવા માગતા હોય અંત્યના 39માં વચનાવૃત પ્રમાણે કે એવા સાધુનો સંગ દેજો, એવામાં હેત અને મમત્વ દેજો, જો એવું માગતા હોય તો પછી એનાથી મોટું પ્રમાણ કયું. એમને એમ ના માગ્યું કે તમે અમને શાસ્ત્ર દઈ દેજો, એવું ન માગ્યું કે તમે અમને મંદિર દઈ દેજો, એવું ન માગ્યું કે તમે અમને સિંહાસનો દઈ દેજો, તમે અમને મૂર્તિ દઈ દેજો. કારણ કે એ બધું જ દેવું છે, એ બધું જ મળવાનું છે, પણ એ મળવા માટેનું, કારણ કે પાત્ર થયા વિના મૂર્તિ મળેલી હશે ને તો મૂર્તિની મર્યાદાની ખબર નહીં હોય, પાત્ર થયા વિના શાસ્ત્ર મળેલું હશે ને તો શાસ્ત્રના વાસ્તવિક એનો મર્મ શું છે, જેને લખ્યું છે જેને કીધું છે એનો શું અભિપ્રાય છે એ નહીં ખબર પડે. મંદિર આખું હાથમાં હશે પણ મોટા પુરુષ મળેલા નહીં હોય તો મંદિરની અંદર જઈને શું કરવું ને મંદિરનો શું સદુપયોગ કરવો એ ખબર નહીં પડે. જેને મોટા પુરુષો મળે છે એને આ બધું જ જે છે ને એને પચાવવા માટેની પાત્રતા મળે છે, એટલા માટે મોટાની જરૂર છે. મોટા એ બધું પચાવવાની પાત્રતા કરે છે, એવી એની હોજરી, સમજણરૂપી હોજરી કરે છે, માટે જરૂરી છે. મનથી મોટાને સંભાળ્યા કરવા, મોટાની આજ્ઞાને સંભાળ્યા કરવી, મોટાના પ્રસંગોને સંભાળ્યા કરવા, મોટાની ટકોરને સંભાળ્યા કરવી, એ મનથી સંગ છે, મનથી વળગ્યો કહેવાય, મનથી એની બાજુ જોયું કહેવાય. કર્મથી કર્મથી મોટાને જોવા અને મોટામાં વળગવું, આ વાતમાં બે શબ્દ આવે છે, મોટા સાધુ સામુ જોઈ રહેવું અને મોટા એકાંતિકને વળગવું. એ વળગવાનું ફળ શું છે? મોટા એકાંતિકને જે વળગે છે એને મહારાજનું સુખ આવે છે, ફળ આ છે. ફળ મહારાજનું સુખ છે, ગાયના આંચળમાંથી દૂધ આવે એમ. મનમાં આવી રીતે મોટા પુરુષોનું સંભાળવાથી મન ચોખ્ખું થાય છે, કારણ એ છે
કે અમાયિક છે, એ માયિક નથી. મોટા પુરુષો અમાયિક છે, શાસ્ત્રો અમાયિક છે, ભગવાનના સ્વરૂપો અમાયિક છે, અમાયિક છે, માયા માયાનું નથી. ભગવાન, ભગવાનના સંતો ભક્તો અમાયિક છે, એ માયાના નથી. મોટા પુરુષ એ અમાયિક છે. એને સંભાળવાથી, એને સંભાળવાથી મન પવિત્ર અને દિવ્ય બને છે. બીજું કર્મથી, કર્મથી એને જોવાને કર્મથી એમાં વળગવું એટલે શું? તેવા મોટાએ આપણને જે કીધું હોય એવું કર્મ કર્યા કરવું, કર્યા કરવું, કર્યા કરવું, કર્યા કરવું. બસ મને મોટાએ કીધું છે એટલે મારે આ કર્મ કરવાનું છે. અને એ જે કર્યા કરે છે, મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે જે કરે છે, એ કર્મથી વળગ્યો કહેવાય. કર્મથી એને મોટા પુરુષની સામે જોયું કહેવાય. પછી એને મહારાજનું સુખ આવે, સુખ આવે. સિદ્ધાનંદ સ્વામીને મૂર્તિ એકદમ સિદ્ધ થઈ ગયેલી હતી, પરંતુ ગોપાળન સ્વામીએ કીધું કે તમે અત્યારે ધ્યાન મૂકી અને આ ગઢપુર પ્રદેશની અંદર મંદિરો કરો. સિદ્ધાનંદ સ્વામીએ મંદિરો કર્યા. એ મોટાને વળગ્યા કહેવાય. શ્રીજી મહારાજે ન કીધું તું મંદિર કરવા જા, ગોપાળન સ્વામીએ કીધું મંદિર કરો, મંદિર કરો, તો મંદિરો કર્યા. તો મહારાજનું સુખ સિદ્ધાનંદ સ્વામીનું જતું ના રહ્યું, જતું ન રહ્યું. એ મોટાને વળગ્યા કહેવાય. કર્મથી મોટાને વળગવું, કર્મથી. અને ત્રીજું છે વચનથી મોટાની સામે જોવું અને વચનથી મોટાને વળગવું. વચનથી એટલે મોટાની અંદર જોયેલા જે ગુણ છે, મોટાના જે જે આપણને દિવ્ય પ્રસંગોના અનુભવ છે, મોટા એકાંતિક પુરુષોના, એ અનુભવોને વારે વારે ગાવાને વાગોળવા, ગાવાને વાગોળવા, ગાવાને વાગોળવા, વચન દ્વારા એનું વર્ણન કર્યા કરવું. વચન દ્વારા, ઓહો હો મને આવો અનુભવ આ જગ્યાએ આવી રીતે આ મોટા પુરુષનો આવો અનુભવ થયો. એ પ્રસંગોને વાગોળ્યા કરવા. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં જોવા મળે દાદા ગુરુજી સાથેના પ્રસંગો, પરમ પૂજ્ય જોગી સ્વામી સાથેના પ્રસંગો, ઘનશ્યામજીવન સ્વામી સાથેના પ્રસંગો, ધ્યાની સ્વામી સ્વામી સાથેના પ્રસંગો, અથાણાવાળા સ્વામી સાથેના પ્રસંગો, મોટા મોટા પુરુષોને જ્યાં જ્યાં ભેગા થયા. કેટલાક જૂનાગઢના સદગુરુ કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામી થઈ ગયા બહુ મોટા, એ સ્વામીના પ્રસંગો, બીજા બીજા જે જે મહાપુરુષોના યોગમાં જ્યાં જ્યાં આવ્યા એ બધા પ્રસંગો વારે વારે વાગોળ્યા કરે, વારે વારે એ વાતોને કયા કરે. દાદા ગુરુજી સાથેના પ્રસંગો તો બહુ જ વખત વાગોળે. મોટાના જીવનમાંથી પણ આપણને શીખવા મળે. એ પ્રસંગોને વાગોળતા, એ પ્રસંગોને કહેતા, એ પ્રસંગોને કહેવા, વચન દ્વારા એમનું એ વર્ણન કે આવી મારી ઉપર દયા કરી ત્યારે હું ભગવાનની આટલી ભક્તિ કરી શકું છું, મારી ઉપર આટલી દયા કરી, હું તો સત્સંગમાં ચાલુ એવો જ નહોતો પણ મને આટલી દયા કરીને આ સત્સંગની અંદર ચલાવ્યો ને હજુ ચલાવે છે, હું તો આ જન્મે ભગવાનને પામું એવો જ નહોતો પણ આ મોટા પુરુષે દયા કરી તો હું ભગવાનને પામવાના માર્ગે હાલ્યો છું, એમ એનો વચન દ્વારા, વચન દ્વારા એની વાત કરવી, આ મોટાની સામે જોયું કહેવાય અને મોટામાં વળગ્યો કહેવાય. આમ કરે, અહીં લખ્યું મહાનુભાવાનંદ સ્વામીને શ્રીજી મહારાજે પ્રથમના 58માં એમ કીધું કે મોટા પુરુષનો જેમ ગુણ ગ્રહણ કરતો જાય એમ એની ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. એને જે ગુણ ગ્રહણ કર્યો ને એને બીજાની આગળ કીધો, પોતાના હૃદયમાં પોતાના મનને સમજાવ્યો એ ગુણ, એની ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામી જાય છે. આ વસ્તુ આમ જ છે. આ તો શ્રીજી મહારાજના પોતાના સિદ્ધાંતો છે ને શ્રીજી મહારાજનું આપેલું છે. આ સિદ્ધાંતમાં જે હાલશે એને જ મહારાજનું સુખ આવવાનું. આ સિદ્ધાંતની બહાર જે ગયો એને કરોડ કલ્પે ભગવાનનું સુખ આવવાનું નહીં. એ આવતું હશે ને તો એ વાસ્તવિકતા નહીં હોય, એનો ભ્રમ હશે ને જે દી તે દી એ સુખ એનું એ ઝાકળ જેવું હશે, ઉડી જશે. પણ મોટા પુરુષ દ્વારા જે ભગવાનમાં જોડાયેલો હશે શાશ્વત સુખ, ભગવાનનું શાશ્વત સુખ, ભગવાનની મૂર્તિનું એને જબરજસ્ત સુખ આવશે, જબરજસ્ત સુખ આવશે. નાજા જોગ્યા મહારાજ વખતના મહારાજની સેવાના હજૂરી પાર્ષદ હતા એ નાજા જોગ્યા. મહારાજની બહુ સારી સેવા કરેલી,
બહુ સેવા કરેલી, મહારાજની જોડે ને જોડે રહેતા, માનકી ગોળી મહારાજની હાચવતા, રાજીપોય બહુ મેળવેલો. એવું હતું કે જેમ કાયા ત્યાં છાયા, એમ નાજા જોગ્યા, જ્યાં મહારાજ હોય ત્યાં નાજા જોગ્યા હોય જ, આવું પરિસ્થિતિ હતી. આટલી બધી સેવામાં રહેવાવાળા ભગત મહારાજ ધામમાં સીધા આવ્યા પછી એમને એવો સંકલ્પ થયો કે હું સાધુ થાઉં. તે સાધુ થયા. રઘુવીરજી મહારાજે એમને દીક્ષા આપી. ઘનશ્યામજી અને સ્વામી નામ પડ્યું. ઘનશ્યામજી અને સ્વામી બે હતા એટલે આ પાછા ઉંમરમાંય મોટા, અનુભવમાં મોટા, મહારાજની ભેગા રહેલા એટલે એમને મોટા ઘનશ્યામજી અને સ્વામી કહેતા. ઘનશ્યામદાસજી નામ પડ્યું એટલે ઘનશ્યામદાસજી એમનું નામ પડ્યું. અને બે ઘનશ્યામદાસજી હતા એટલે એમને મોટા ઘનશ્યામદાસજી કહેતા. સ્વભાવે થોડા રજોગુણી, તે રજોગુણના ભાવો ઓછા કરવા બહુ દાખલો કરતા, પણ કોઈ રીતે રજોગુણની પ્રવૃત્તિ ઓછી થતી નહોતી. શ્રીજી મહારાજની માનકી ઘોડીની સેવા કરી અને શ્રીજી મહારાજ ભેગા અખંડ રહ્યા હતા. જેમ કાયા ત્યાં જ છાયા, એમ જ્યાં મહારાજ માનકી ઘોડી ત્યાં નાજા જોગ્યા. ચરિત્રોમાં જ્યાં સાંભળશો ત્યાં આવશે નાજા જોગ્યાએ માનકી ઘોડી તૈયાર કરી. છતાં પણ રજોગુણી સ્વભાવને ટાળવા પ્રયત્ન કરતા હતા તો પણ ટળ્યા નહોતા, જે કાર્ય જેમ થતું હોય એમ જ થાય, તમારે ઘરની અંદર એક્સટેન્શન કરવું છે તો વ્હાઇટ હાઉસમાં તમારે અહીંથી અરજી ના મોકલાય. તમારે ઘરનું એક્સટેન્શન કરવું છે, કાંઈ કરવું છે તો તમારી જે કાઉન્ટીન, તમારું જે બોરો હોય એમાં જ તમારે મોકલવું પડે. ન્યાયનો જે કમિટી હોય એ પાસ કરે પછી જ તમારું એ બાંધકામ થાય. તમારે ભલે ઉપર ગમે એટલી ઓળખાણ હોય પણ પાસ ન્યાય જ કરાવવું પડે. એનું પાસ કરેલું એ વ્હાઇટ હાઉસનું જ પાસ કરેલું કહેવાય. રીત છે, આ રિધમ છે, શ્રીજી મહારાજે ગોઠવી છે. હવે કેમ ગોઠવી છે એમાં કોકને અકળામણ થાય તો એને શ્રીજી મહારાજને કહેવું પડે કે મહારાજ આવી રિધમ કેમ ગોઠવી, પણ છે આમ જ. આ આત્મારૂપી તંબુરામાં જો હરખા તાલ પાડવા હોય તો એક જ પ્રયોગ છે. આ નાજા જોગ્યાના દ્રષ્ટાંતથી બધું સમજાઈ જાય એવું છે. રજોગુણના ભાવો બહુ હતા પણ તોય ઓછા થતા નહોતા. તે ઘનશ્યામદાસજી સ્વભાવે થોડા રજોગુણની પ્રવૃત્તિ ઓછી થતી નહોતી. એક વખત કોઈ સાધુએ એમને કહ્યું કે ઘનશ્યામદાસજી તમે જૂનાગઢના ગુણાતીતાનંદ સ્વામી પાસે જાઓ, તમારો રજોગુણ કાઢી નાખશે. શ્રીજી મહારાજ ના કાઢી શક્યા? શ્રીજી મહારાજ શું અસમર્થ હતા? શ્રીજી મહારાજ સમર્થ છે, દ્રષ્ટિ દ્વારા રજોગુણ કાઢી નાખે એવા છે, કસર માત્ર ટાળી નાખે એવા સર્વોપરી ભગવાન છે. પણ શ્રીજી મહારાજે એ કસર ટાળવા માટેની એક સિસ્ટમ ગોઠવેલી છે. મહારાજ કે આ સિસ્ટમમાંથી પસાર થાવ પછી જ કસર ટળશે. આ સિસ્ટમમાંથી પસાર થાવ પછી કસર ટળે. ઘનશ્યામદાસજીએ કહ્યું, સ્વામી તમારી વાત સાચી છે, ગુણાદિતાનંદ સ્વામી જીવની કસર માત્ર ટાળે એવા છે, માટે હું એમની પાસે જઈશ. ઘનશ્યામદાસજી જૂનાગઢ આવ્યા, સ્વામીનો સમાગમ કરવા લાગ્યા. ઘનશ્યામદાસજી સ્વામીની વાતો સાંભળતા ને મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા હતા. એકવાર એ સભા મંડપમાં માથે ઓઢીને ધ્યાન કરતા હતા ઘનશ્યામદાસજી. એમના મનની વૃત્તિ રજોગુણના પ્રભાવથી મહારાજની મૂર્તિને મૂકીને બીજે ભટકવા લાગી. સ્વામીએ તરત ટપલો માર્યો, ઘનશ્યામદાસ ધ્યાન કરો છો કે ભટક્યા કરો છો? હવે આ ઘનશ્યામદાસનો પાવર છે ને, ઓલો નાજા જોગ્યા હતા અને મહારાજની ભેગા બહુ રહેલા ને બધા બહુ મોટા ભગત, મહારાજે રાજીપો આપ્યો હોય એટલે પાવર થોડો હતો જ, એટલે તરત આમ ઘનશ્યામદાસજીને આવું કહ્યું, ઝાટકો લાગી ગયો આને તો. સ્વભાવ ઉપરના ટકોરા સહન કરવાની હજુ ટેવ નહોતી અને અધુરામપુર મહારાજના હજુરી પાર્ષદ હતા અને બધાના મુખેથી પાછા વખાણ જ સાંભળ્યા હતા. આવો ટકોરો તો કોઈ કર્યો નહોતો. સ્વામી ટકોર સાંભળીને થોડા તપી ગયા કે સ્વામી ખોટું આળ હું કરવા નાખો છો? હું ક્યાં જ્યાં ત્યાં રખડું છું? હું તો મહારાજનું ધ્યાન કરું છું. હવે જેણે મહારાજને પ્રત્યક્ષ જોયા છે, બાજુમાં અનુભવ્યા છે, એ તો કેવું ધ્યાન કરે? મહારાજના કેટલી વખત માથે હાથ મૂકેલા છે? મહારાજને મનુષ્ય આકારે જેને કેટલી વાર વાતો ચીતો કરી છે? મહારાજની કેટલી વખત કેટલી પ્રકારની સેવા કરી છે?
તોય ધ્યાન કરતા વૃત્તિ ક્યાંની ક્યાં જતી રહી. સ્વામી બોલ્યા, ઘનશ્યામદાસ સાચું કહો, તમે ધ્યાન કરતા હતા કે ગરડામાં ધોળા તલકાવાળી ભેંસના માથે હાથ ફેરવતા હતા? આવું કીધું ત્યારે સ્વામીનું અંતર્યામી પણું ભાવથી આવું ઐશ્વર્ય જોયું ને ઘનશ્યામદાસજી અવાક થઈ ગયા અને બોલ્યા, સ્વામી માફ કરજો, તમારી વાત સાચી છે, મન ભારે અડવિત્રું છે, એ ભગવાનને મૂકીને ભેંસોમાં ભટકાનું, તમે કૃપા કરીને મારા જીવની ખોટ કાઢો. સ્વામીએ કહ્યું, ઘનશ્યામદાસજી તમે ધ્યાનનો અભ્યાસ ચાલુ રાખશો, સાથે સાથે નિર્માણી ભાવે અમારો સમાગમ કરતા રહેશો. સમાગમ કરતા હતા પણ હજુ છે ને આમ પોતાની કોઈનો સમાગમ કરવો હોય ને ત્યારે એક વસ્તુ બરાબર મગજમાં ફિટ કરી દેવી, આપણે કોઈ પાસેથી કંઈક જોઈએ છે, આપણે કોઈનો સમાગમ કરવો છે ત્યારે સૌથી પહેલાં પોતાનું બુદ્ધિનું ઠૂઠું બાજુ પર મૂકી દેવું, નહીં તો કોઈ દી સંગ લાગે નહીં. ગોપાળન સ્વામીનો કરો ને તોય ના લાગે ને મુક્તાનંદ સ્વામીનો આપણે બધા ભેગા થઈને કરીએ ને તોય ના લાગે. જો આ બુદ્ધિરૂપી ઠૂઠું આરે રહ્યું તો બુદ્ધિમાં જ માન રહેલું છે. હું બહુ સમજું છું, નાજા જોગ્યાને શું હશે, હું મહારાજની ભેગા બહુ રહેલો છું, આ કસર ટાળવા મને કીધું છે, સ્વામી વાતો બહુ સારી કરે છે એમ લાગતું હશે. પણ સ્વામીએ જ્યારે ટકોરો માર્યો ત્યારે સ્વભાવ તરત ઝડકી ગયો, સ્વભાવ ઝડકી ગયો. આ તો બધા મુક્તો હતા, એના ચરિત્રો છે, મને તમને સમજાવવા માટે ભગવાનની ભેડા રો ને તોય કસર ના ટળે. કસર તો મોટા એકાંતિક થકી જ ટળે, ભગવાન ભેડા રહેવાથી પણ કસરો નથી ટળી. જો ટળી ગઈ હોત તો આ દશા થાત જ નહીં, થાત જ નહીં. જો મહારાજ ભેગા કસરો ટળી જાય હોત તો આંબા સાહેબ રોજ દાંતણ લઈને ત્રણે ત્રણ ઋતુ મહારાજ માટે આવતા હતા, કસર ના ટળી, જેથી તેથી દાંતણ હુકાઈ ગયું. જો મહારાજ ભેગા કસર ટળી ગઈ હોત તો જીવા ખાચરની કસર રોજ મહારાજના દર્શન કરતા હતા, ટળી જવી જોઈએ પણ ન ટળી. અલૈયા ખાચર મહારાજના અઢાર અઢાર સાધુ ત્યાગી સમાજમાંથી કાઢીને કરી દીધા તોય અલૈયા ખાચરની કસર ના ટળી, ના ટળી. સાધુ મળ્યા ત્યારે ટળી. આટલા બધાના જો લિસ્ટ દેખાતા હોય આપણને નજરની સામે, આમ આમ ફળ લિસ્ટ દેખાય છે કે આટલી કસરો, આટલાની કસરો, જો મહારાજ એને મળ્યા મનુષ્ય કરે તોય ના ટળી. કારણ કે સમજણનું કાર્ય તો મોટા એકાંતિક જ કરવાના, ભગવાન તો લીલા કરવાના છે, લીલા. શ્રીજી મહારાજે એક સદગુરુ તરીકેનું પાત્ર પણ બજાવ્યું છે, વચનામૃત એક સદગુરુ તરીકેનું પાત્ર છે. એક આદર્શ સદગુરુ પોતાના શિષ્યને ઉપદેશ કરતા હોય એમ શ્રીજી મહારાજે ઉપદેશ આપ્યો છે, પરંતુ આખરે ભગવાન મનુષ્ય આકારે લીલા કરે છે એટલે એને સમજવા માટે મોટા એકાંતિકની જરૂર પડે, નહીં તો દાંતણ હુકાઈ જ જાય. હવે એવાના દાંતણ હુકાઈ ગયા તો આપણી તો વાત જ શું કરવી, આપણે તો જો હરખા કોઈ મોટા એકાંતિકમાં જોડાય નહીં ને, હાજે ચાંડાળ જેવું અંતકરણ થઈ જાય. સ્વામી કે મોટાની દ્રષ્ટિ ફળે ને, ચાંડાળ જેવા અંતકરણ થઈ જાય. માટે મોટા એકાંતિકને ગોતવા અને મોટા એકાંતિક જો મળી ગયા હોય ને તો પછી એટલી વસ્તુ યાદ રાખવી, એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં, માટે હળી મળી હેત કરો એ વિના પાર પડશે નહીં, બીજા ગુણવાન તો ઘણા મળશે નહીં મળે હરી ના મળેલ, નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ. નાજા જોગ્યાને જે સાધુએ એવું કીધું કે તમે જાઓ જૂનાગઢ, એ સાધુએ એમ ના કીધું તમે બેસી જાઓ હું કસર ટાળી દઉં. એમને ખબર હતી આ કાર્ય મારું નથી, આ કાર્ય માટે એવા વડવાનળ જેવા પુરુષ જોઈએ. હા, કોઈને કંઠી બાંધવી હોય, કોઈને સત્સંગમાં લાવવો હોય, કોઈને બે વાત સારી કરવી હોય, કોઈને દારૂ છોડાવવો હોય, માંસ છોડાવવું હોય, હા એ હરિભગત પણ કરી શકે, એ સામાન્ય રીતે સાધક સાધુ પણ કરી શકે. પરંતુ અમુક લેવલ પછીનું અમુક કાર્ય એ મોટા એકાંતિક સિવાય બીજા કોઈ ન કરી શકે. હૃદયમાં અંતરમાં અખંડ એને અહો 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 પણ મહારાજનું રહે એ મોટા એકાંતિક સિવાય બીજા ન કરી શકે. ગમે એટલું, ગમે એટલું શાસ્ત્રનું જ્ઞાન હોય, ગમે એટલા શાસ્ત્રના વચનો મોઢે હોય, ગમે એટલા વર્ષોથી
હું તમે શાસ્ત્રને વાંચતાને વિવેચન કરતા હોઈએ, પણ મોટા એકાંતિકનું કાર્ય એ મોટા એકાંતિકનું કાર્ય જ રહે છે. એવા કરોડો હોય ને એને મોટા એકાંતિકમાં જોડાવવું પડે, નહીં તો શ્રીજી મહારાજ પ્રથમના 60માં કહે નહીં, શાસ્ત્રમાં તો આવી વાત લખી રાખેલી હોય પણ મહારાજ કે કોઈ વાંચીને કોકને સમજાવવા જાય ને તો એકાંતિક ધર્મ સિદ્ધ ન થાય, કોઈ વાંચીને એ પ્રમાણે વર્તવા જાય તો એકાંતિક ધર્મ સિદ્ધ ન થાય. એકાંતિક ધર્મ એકાંતિક થકી જ સિદ્ધ થાય. લોયાના 6ઠામાં દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું, એકાંતિકપણું મળે એનો ઉપાય એકાંતિક પુરુષનો સમાગમ. પ્રથમનું 60મું એકાંતિક થવા માટેનો ઉપાય જેટલો સરસ રીતે ત્યાં છે એવો ક્યાંય નથી. ઘનશ્યામદાસજીને સ્વામી કે જ્યાં ત્યાં ભેંસોમાં ભટકો છો, હા સ્વામી કૃપા કરીને ખોટ ટાળો. સ્વામીએ કહ્યું ધ્યાન કરજો, નિર્માણી ભાવે સમાગમ કરજો, તમારી બધી કસરો ટાળી નાખશું. અને ઘનશ્યામદાસજીએ કહ્યું સ્વામી હું એટલા માટે જ અહીં આપને આશરે આવ્યો છું, આપ મને કહેવામાં કોઈ સંકોચ રાખશો નહીં. અને ઘનશ્યામદાસજીની બધી કસરો સ્વામીએ ટાળી દીધી. બોલો, ટાળી દીધી. એટલે મન કર્મ ને વચનથી મોટાની સામું જે જોઈ રહે છે ને એની કસરો ટળે છે, બીજાની કસર ટળતી નથી. માટે મોટાની સામું મન કર્મ વચને જોઈ રહેવું. જો જોઈ રહીશું તો ચોક્કસ કસરો ટળી જશે. મન કર્મ વચનથી મોટાને સંભાર્યા કરવું, મોટાને વળગી જવું, જેનાથી ભગવાનનું સુખ આપો આપ આવશે, ભગવાનનું સુખ આપો આપ આવશે. પ્રતાપસિંહ રાજા જોવો તો ખરા, પ્રતાપસિંહ રાજા આવ્યા છે જગન્નાથપુરી, ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કિનારે. સોરી, જગન્નાથપુરી નહીં પણ ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કિનારે પ્રતાપસિંહ રાજા જ્યારે આવે છે અને ત્યારે ત્યાં આગળ જગન્નાથ ભગવાનના દર્શન પણ કરે છે, પરંતુ જ્યાં સુધી સુવ્રત મુનિ મળતા નથી ત્યાં સુધી જીવની કસર ટળતી નથી. મોટા મોટાના જીવનની અંદર આપણને એ જ દેખાય છે કે જે જે મોટાને વળગ્યા છે એને ભગવાનનું સુખ આવે છે, એને જ ભગવાનનું સુખ આવે છે. ભગવાન જેમ પેલા ગાયના આંચળમાં વાછળો વળગીને મોટા સાધુને વળગી પડવું, પણ ઈતરડીની જેમ ના વળગવું, લોહી ના પીવું. ઈતરડી ગાયના આંચળમાં જ વળગી હોય પણ લોહી પીવે, વાછળાની જેમ વળગવું. કહેતા વાત્સલ્ય ભાવ મોટાનો અનુભવો, મોટામાં દિવ્ય ભાવથી માતૃત્વ ભાવ, એની અંદર એક પુત્રપણાનો ભાવ એ કેળવીને એની અંદર વળગવું, એક શિષ્યપણાનો સાચા શિષ્યપણાના ભાવથી મોટામાં વળગવું. એમ જો વળગીએ તો ચોક્કસ એની પાસે ભગવાન છે, ભગવાન આપણને આપે. એવું સ્વામીની આ વાતનું તાત્પર્ય હોય એવું આપણને સમજાય છે. મહારાજ મોટા એકાંતિક દ્વારા અખંડ રહ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી દ્વારા ઘનશ્યામદાસજીની કસર ટાળી એ મહારાજે ટાળી, ટાળી તો મહારાજે છે પણ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા ટાળી છે. એ દ્વારા છે, તમારા ઘરના એક્સટેન્શનની પરમિશન વ્હાઇટ હાઉસ જ આપે છે, પરંતુ તમારું ઘર જે કાઉન્ટીમાં છે એની બોરો દ્વારા આપે છે. એ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર જવું જ પડે છે, એ સિસ્ટમમાં રહેવું જ પડે છે. આ લોકની સિસ્ટમો જીવને હા પડી જાય છે, પરલોકની સિસ્ટમોમાં જીવને ગમે તેમ ઊંધા બટનો દબાવવાની ટેવ જન્મો જન્મથી પડી છે, એટલે એમાં કદાચ હાર નથી પડતી, કારણ કે એમાં જીવ પોતાની બુદ્ધિ આગળ રાખીને આલે છે. બીજે બધે કાયદા પ્રમાણે આલે છે, બીજે બધા રૂલ્સ પ્રમાણે આલે છે. એક સત્સંગ જ એવો છે કે જેમાં જીવ કાયદા વિના એને જે ફાવે જે ફાવે સ્વીટ દબાવી દે. અને સત્સંગની દયાળુતા એવી છે, કૃપાળુતા એટલી છે, સત્સંગની અંદર એટલી બધી વિશાળતા છે કે સ્વીચ ઊંધી છતી દબાવે ને તો એ સત્સંગ બધાને હંગરી રાખે. એ સત્સંગની વિશાળતા છે, એ મહારાજની વિશાળતા છે, મોટા પુરુષોની વિશાળતા છે, મોટા એવા ભગવાનના એકાંતિક સંતો ભક્તોની વિશાળતા છે, શાસ્ત્રોની વિશાળતા છે કે કોઈક દિવસ આમાં પડ્યો હશે તો ક્યારેક હરખી સ્વીટ દબાવી દેશે. આપણે બધા તો મુમુક્ષુ મહારાજને મળવા માટે જ આ સત્સંગમાં આવ્યા છે, ત્યારે આપણે આ વાત દ્વારા આપણા જીવને બહુ પાકું સમજાવીને ગુણાતીતાનંદ સ્વામીની આ ટકોરને બરાબર ઝીલીને જો આવી રીતે આપણે મોટા એકાંતિક પુરુષોને વળગીશું, ચોક્કસ મહારાજનું સુખ આવશે. આજે આપણા હૃદયમાં થોડુંક પાછું ઉડીને વિચારો, જેટલું ભગવાનનું સુખ આપણી પાસે છે ને, જેટલું છે એટલું, જેટલું છે એટલું, થોડુંક જ છે, હાલો થોડુંક જ છે, પણ એ થોડુંક પણ છે ને
એ જેટલું આપણે મોટામાં વળગ્યા છીએ ને એટલું સુખ છે. હજુ જેમ વળગીશું એમ એ સુખ વધશે, એ સુખનો પ્રમાણ વધશે. આપણે જે દી આવા મોટા એકાંતિક પુરુષને નહોતા મળ્યા તે દી આપણા અંતરમાં મહારાજનું સુખ કેટલું ને કેવું હતું, તે દી આપણી સમજણ કેવી હતી, આજ કેવી છે, બસ આટલું વિચારવું. કદાચ વર્ષો સુધી આપણે એમની ભેગા છીએ તોય પણ કાંઈ નથી થતું, તો એવું સમજવાનું કે મારી બાજુવાળો છે એને કેમ થઈ ગયું, એને કેમ થઈ ગયું, મારી શ્રદ્ધાની કસર હશે. જો ઘનશ્યામદાસજીએ સ્વામીની ટકોર ઝીલવાની શ્રદ્ધા ન રાખી હોત તો ઘનશ્યામદાસજીની જીવન પૂરું થઈ જાત. શ્રીજી મહારાજની ભેગા રહેલા હતા, સ્વામી ભેગા પણ રહેત તોય કસર ન ટળત. સ્વામી ભેગા રહેલા બધાની કસરો નહોતી ટળી ગઈ. ગુણાદિતાનંદ સ્વામી ભેગા રહેલાની બધાની કસરો નહોતી ટળી ગઈ, ગોપાળાનંદ સ્વામી ભેગા રહેલાની બધાની કસરો નહોતી ટળી ગઈ. વરતાલથી ગોપાળાનંદ સ્વામી ક્યાંક જતા હતા, મુક્તાનંદ સ્વામી બધાએ એક સાધુ થોડા આકરા સ્વભાવના હતા, તે સ્વામી કે મુક્તાનંદ સ્વામી કે તમારે ગોપાળાનંદ સ્વામીની જોડમાં જવાનું છે, સાંભળજો, તમારે ગોપાળાનંદ સ્વામીની જોડમાં જવાનું છે. તો ઓલા સાધુ કે અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આ વાત આવે છે, ઓલા સાધુ કે મેં શું ગુનો કર્યો તો મારે ગોપાળાનંદ સ્વામી જોડમાં જવાનું છે. વિચારો તો ખરા, ગોપાળાનંદ સ્વામી ભેગા જવા મળતું હોય એને કેટલો અહોભાવ થવો જોઈએ, કહો હો હો ભગવાન જેવા સાધુ, જેને શ્રીજી મહારાજે બેનને આચાર્યોના કાંડા સોંપ્યા, આખા સંપ્રદાયનું સુકાન સોંપ્યું, એવા ગોપાળાનંદ સ્વામી એની ભેગા જોડમાં જવાનો ચાન્સ મળે, ચાન્સ કહેવાય એને તો, મોટા ભાગ્ય કહેવાય કે ગોપાળાનંદ સ્વામીની બાજુમાં અખંડ રહેવા મળે, આવો ચાન્સ મળે. ત્યારે સાધુ એમ કહે છે મારો શું ગુનો છે તો મને ગોપાળાનંદ સ્વામીની જોડમાં જવાનું છે. એટલે છે ને, ગમે એવા મોટા મળેલા હોય ને પણ જો હેત ના હોય ને તો કરોડ જન્મ એની ભેગા રહીએ ને તોય કાંઈ ના થાય. ઈતરડીની જેમ આપણે ચોટેલા હોઈએ, હું તમે ઈતરડીની જેમ ચોટેલા હોઈએ, લોહીનું સ્વાદ આવે અંદર, દૂધનું સુખ કોઈ દી ના આવે, મૂર્તિનું સુખ ના આવે, સ્વભાવ વધે એનું સુખ આવે આપણને, સ્વભાવ આપણા વધે. મોટા બહુ દયાળુ હોય ને આપણા સ્વભાવને ચલાવ્યા કરે. ઈતરડીને ગાય લાત મારી નાખી નથી દેતી, વાછડું પણ આવુંમાં વળગે છે, ઈતરડી પણ વળગે છે. મોટા તો દયાળુ છે, ઈતરડી સ્વભાવથી ઈતરડી રૂપે વળગ્યો હોય, મોટા કે ભલે ભાઈ તું લોહીનું સુખ લે, અમારે તો આમે દેહ નાશવંત છે, અમારે માન અપમાન કાંઈ છે જ નહીં, અમારે બધું સંવર્તે છે, અમારે તો મૂર્તિ સિવાય કાંઈ નથી. મોટાને તો એ મોટાને અંતરમાં વર્તતું હોય એટલે કોઈ ઈતરડીની જેમ વળગે તેને લોહીનું સુખ આપે, વાછડાની જેમ વળગે દૂધનું સુખ આપે. ઓલો સાધુ કે મેં શું ગુનો કર્યો તો ગોપાળાનંદ સ્વામી જોડે જવાનું, કેવું કહેવાય બોલો, કેવું કહેવાય? આપણને બધાને એમ થાય ને કે ગોપાળાનંદ સ્વામી જો એમ કહે તમે મારી ભેગા ચાલો તો આપણે, આપણને એવી ખબર હોય કે આ ગોપાળાનંદ સ્વામી સ્વયં છે તો આપણને કેટલો ઉત્સાહનો આનંદ વધી જાય, કેટલો વધી જાય. એ ગોપાળાનંદ સ્વામી સ્વયં છે એમ થાય એટલે તરત ઉત્સાહનો આનંદ વધી જાય. મોટાનો મહિમા જેને જાણ્યો છે એને આજે જોવો ને, કે જેને મોટાનો મહિમા જાણ્યો છે, જેને મોટાને અનુભવ્યા છે, ઓળખ્યા છે, તો એને કેવું છે? હમણાં જ પૂજ્યપાદ ગુરુજી આવવાના છે ત્યારે કેટલા બધા ભક્તો બહારના સ્ટેટમાંથી અહીં દર્શન માટે આવવાના છે. પાટોત્સવ પર તો આવીને ગયા છે, મહારાજના દર્શન ગુરુજીના દર્શન કરીને ગયા છે. ગુરુજી હમણાં આવે છે, પાછા બધાય ભક્તો બહારના સ્ટેટમાંથી ટિકિટો લઈને કોઈ ગાડી લઈને દર્શને આવવાના છે. કેટલાયને બીજાને આવવું હશે તો પણ નહીં અવાતું હોય, ઓનલાઈન દર્શન તો બધાને થઈ જ જવાના છે, પણ પ્રત્યક્ષ દર્શનની તાલાવેલી, પ્રત્યક્ષ વાત કરવાની તાલાવેલી, હેત છે આ, હેત મોટામાં વળગ્યા છે. ગોપાળાનંદ સ્વામીની જોડમાં મારો શું ગુનો છે જ જવાનું? પેલા સંતો કે તમારો સ્વભાવ ટાળવા જવાનું છે, ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળીને તમારો સ્વભાવ ટાળવાનો છે. ઓલા કે જે થાય એ બીજાને મોકલી દેજો, હું જોડમાં નહીં જઉં. ગોપાળાનંદ સ્વામીના જોડમાં એ સાધુ ન ગયો, સત્સંગમાંથી સંસારની અંદર જતો રહ્યો, માયાના લપેટામાં માયાના ઝપેટામાં જતો રહ્યો. ભગવાન શ્રીહરિની ચૂંદડી ઓઢેલી હોવા છતાં પણ માયાએ
એનો ભોગ કરી નાખ્યો, એનું કચુંબર કરી નાખ્યું. માયા ગળી ગઈ. ગોપાળાનંદ સ્વામીના ખોડામાં, મુક્તાનંદ સ્વામીની હયાતીમાં, એમના ખોડામાં બેઠેલો વ્યક્તિ જો એ સાધુને વાસ્તવિક દ્રષ્ટિએ જેમ વળગવું જોઈએ એમ ન વળગ્યો તો માયા એને ગળી ગઈ. આવા મોટા પુરુષોના ખોડામાંથી પણ ખેંચી ગઈ, કારણ કે ખોડામાં બેઠો જ નહોતો. મોટા ખોડામાં બેહાડવા માંડ્યા. મોટાએ એને યોગ્ય સંગ આપવા માટે વાત કરી, એનો સ્વભાવ ટળે પણ એ સ્વભાવ ભેગાર્યા. માટે સ્વભાવ ભેગા ના પડવું, સાધુ ભેરા ભરવું. આ સ્વભાવ છે ને, આપણી બુદ્ધિ, આપણું મન, આ બધા આપણા સ્વભાવો છે. એ સ્વભાવોએ આપણને કોઈ દી મહારાજનું સુખ લેવા દીધું નથી ને કોઈ દી લેવા દે નહીં. જે મોટાને વળગશે એના સ્વભાવો ટાળશે. મોટા પુરુષોને કેવું, ગમે તે રીતે મને મારી, મને વઢીને, મારું અપમાન કરીને, મને જે રીતે થાય એ રીતે મારા સ્વભાવને ટાળજો, મારા સ્વભાવને ટાળજો. મહારાજને વાલો બનાવજો, મહારાજમાં હેત કરાવજો, મહારાજની મૂર્તિમાં ચોંટાડજો. આમ પ્રાર્થના કરવી અને મન કર્મ વચન એની સામું જોવું, ફટ 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 ભગવાનનું સુખ આવવા માંડે. આ એનો ઉપાય સ્વામીએ કીધો. સ્વામીની બીજી વાત, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, પ્રકરણ 2:21 વાત. સ્વામીએ વાત કરી છે, એક દિવસ શિવલાલને ગાડીમાં બેસાડીને કહ્યું છે, તારા મનમાં તું એમ જાણે છે મેં ગઢડામાં મૂર્તિ પધરાવીને ભગવાન ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવ્યા, એ કામ બહુ મોટું કર્યું, પણ તારા જીવ સામું જોઉં છું ત્યાં તો અડધો સત્સંગ રહ્યો છે. ત્યારે હાથ જોડીને કહ્યું છે, હા મહારાજ. પછી સ્વામી બોલ્યા, જે આવા સાધુને મૂકીને જે સુખ ઈચ્છું તે તો જેમ એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળાએ ગયું અને જાણે જે દૂધનું સુખ લઉં, પણ ત્યાં તો પોઠિયા ઉતરેલ, તે જ્યાં મોઢું ગાલવા જાય ત્યાં પાટુઓ ખાય, અને તે પાટું ખાઈ ખાઈને મોઢું તો સૂજી ગયું પણ દૂધનું સુખ આવ્યું નહીં. પછી પોતાની માં આવી તોય ધાવવા સમર્થ ન થયું. તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય છે તે તો પાટુઓ ખાધા જેવું છે. કેમ જે આજ્ઞા ઉપાસનામાં ભંગ પાડશે ત્યારે આવા સાધુ પાસે નહીં બેસાય. જેમ ગાયનું વાછરું ગાય પાસે ન ગયું તેમ એમ કહીને બોલ્યા, જે આમને આમ 2 મહિના સુધી વાતો કરીશ ત્યારે મોરે ભગવાનમાં જીવ જોડાનો હતો એવો જોડાશે એવો સ્થૂળ ભાવ આવી ગયો છે. આ વાતો તો ભગવાનમાં જોડાવાની છે. શિવલાલ શેઠ એને ગાડીની અંદર બેસાડીને સ્વામીએ કહ્યું, સ્વામી કે શિવલાલ, શિવલાલ શેઠે છે ને એક બહુ મોટું કામ કરેલું સત્સંગમાં, બહુ મોટું કામ. વિક્રમ સંવત 1916 ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવવામાં આવ્યા અને આચાર્ય રઘુવીરજી મહારાજનું ભવ્ય રાજ સન્માન સાથે ભાવનગરમાં પધરાવવામાં આવ્યા. આ બંને પ્રસંગો જે છે 1916 અંદર જે થયેલા, મહારાજ ધામમાં સિદ્ધાવ્યા 20 વર્ષ પછી, આ તમામનો ખર્ચ શિવલાલ શેઠે જ આપેલો અને ભગા દોશીએ આપ્યો હતો. ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા અને ભાવનગરમાં રઘુવીરજી મહારાજની પધરામણી, આ બંને મહાન કાર્યો કરવાથી સંપ્રદાયના મોટા મોટા સદગુરુઓ શિવલાલભાઈ ઉપર બહુ રાજી થયા હતા અને ચારે તરફથી પ્રશંસાના પુષ્પો વરસવા લાગ્યા હતા. પૈસા, પ્રસિદ્ધિ ને પ્રશંસા, આ ત્રણને પચાવવા બહુ કઠણ છે. પૈસા, પ્રસિદ્ધિ અને પ્રશંસા, આ ત્રણને પચાવવા બહુ કઠણ છે. ચારે બાજુથી બહુ વખાણ થતા હોવાથી શિવલાલભાઈના અંતરમાં સહજ સાત્વિક અહંકાર ઉદય થયો. કોઈ બહારના લોકો વખાણ કરવા નહોતા આવ્યા, મોટા મોટા સદગુરુ સંતો ભક્તોએ જ વખાણ કર્યા હતા, પણ એમાં સાત્વિક અહંકાર ઉત્પન્ન થયો. સોની જેમ સોનામાં ભળેલા ભેગને જાણી જાય છે એ જ રીતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ ચકોર નજરથી શિવલાલભાઈના ચૈતન્યમાં ભળેલો આ સાત્વિક અહંકાર એના ભેગને પારખી લીધો. પોતાના અંતેવાસી શિષ્યના અંતરમાં સહેજ પણ કસર રહી જાય એ આવા સ્વામી જેવા સદગુરુને પોસાય એવું નહોતું, પણ એ શિવલાલ શેઠે એવો જીવ હોપ્યો હતો ને એટલે સ્વામી આમ કહી શકે. બીજાને તો કહેવાય નહીં, જો આટલા વખાણનો ધોળ ઉપર ચડીને આવ્યો હોય અને સત્વગુણી અહંકાર જો એમાં આવી ગયો હોય ને તો મોટા નહીં કહેતા બીક લાગે. મહારાજ કે મન અર્પ્યું ના હોય ને
તેને ઉપદેશ કરતા એ બીક લાગે છે, હું જાણીએ અવળું સમજશે કે સવળું સમજશે? મહારાજે વચનાવદમાં કીધું, જેને અમને મન ન અર્પ્યું હોય, મન ન અર્પ્યું હોય, પ્રથમનું 73મું વચનામૃત, મહારાજ કે જેને અમને મન ન અર્પ્યું હોય એને તો ઉપદેશ કરતા એ બીક લાગે છે કે અવળું સમજશે કે સવળું સમજશે? મહારાજને જો ઉપદેશ કરતાં બીક લાગતી હોય તો બીજાની વાત જ શું કરવી, કે બીજાને તો એ વાત કરતાં બીક જ લાગે. જો મહારાજના બેઠા શબ્દો વાંચું છું, મહારાજ કે જેની એવી રીતે અમને મન ન અર્પ્યું હોય અને તે અતિશય અમારે સમીપે રહેતો હોય, અતિશય અમારે સમીપે રહેતો હોય, અતિશય તોય લાખો ગાવ છેટે છે, અને જેને અમને મન ન અર્પ્યું હોય તેને તો ઉપદેશ કરતાં પણ બીક લાગે, જે શું જાણીએ સવળું સમજશે કે અવળું સમજશે? એવી રીતે મન અર્પ્યું હોય અને ન અર્પ્યું હોય તેના લક્ષણ છે. આ ગરડા પ્રથમનું 73મું વચનામૃત થયું. વચનામૃત ગરડા લોયાનું 17મું વચનામૃતની અંદર એમ મહારાજ કહે છે, જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં, અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે, પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં. માટે જેને ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે, અને જેને મહાત્મ્ય નથી સમજાણું એનો વિશ્વાસ નહીં. સંત ગમે એટલો તિરસ્કાર કરે પણ ધોખો ના થાય એને. જેને સંતની મોટપ જનાની હોય, કાં તો ભગવાનના એકાંતિક પુરુષો છે, જેને એવા મોટા સંતની કિંમત સમજાણી હોય કે આ કરોડો રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ ન મળે, કરોડો રૂપિયા ખર્ચતા પણ આવી વાતો ન મળે, કરોડ જન્મ ધરીએ તો પણ આવી વાતો કરતાને સાંભળતા ન આવડે, કરતાય ના આવડે ને સાંભળતાય ન આવડે એવી આ વાતો છે, એ આ મોટા પુરુષ જો આ પૃથ્વી પર હોય તો જ થાય એમ છે, ન તો નથી થાય એમ, એવી જ એને કિંમત સમજાની હોય એને ગમે એટલી કરે, ગમે એટલી નિંદા કરે પણ એને કાંઈ ના થાય, એનો પાયો સત્સંગની અંદર અચળનો અચળ રહે. ગરડા અંત્ય પ્રકરણનું 34મું વચનામૃત, એની અંદર શ્રીજી મહારાજ એમ કહે છે, અને કોઈક મોટા સાધુ સંગાથે હેત થયું હોય તેને વિશે પોતાના કલ્યાણ થવારૂપ સ્વાર્થ માન્યો હોય. શ્રીજી મહારાજના ગરડા અંત્યના 34માંના બેઠા શબ્દો છે. કોઈક મોટા સાધુ સંગાથે હેત થયું હોય, મોટા સાધુ સંગાથે હેત થયું હોય તેને વિશે પોતાના કલ્યાણ થવારૂપ સ્વાર્થ માન્યો હોય ને એમ જાણતો હોય, અને જે આ સાધુથી જ મારું સારું થશે એવો જે હોય, તેને ક્રોધનો સ્વભાવ હોય તો પણ મોટા સાધુ ઉપર એને કોઈ દિવસ ક્રોધ ન થાય, અને ક્રોધને મૂકી જ દે એમ પણ ક્રોધ જાય છે. જેને મોટા સાધુ ઉપર એવો હેત થયું હોય, પોતાનો સ્વાર્થ હોય, કલ્યાણરૂપ સ્વાર્થ, તો એને પણ એવું થાય છે કે મોટા સાધુ એને વઢે, રોકે, ટોકે તો એને ગમે છે, એને એમાં અણગમો નથી થતો. એમ શિવલાલ શેઠની અંદર જે સત્વગુણી અહંકાર આવ્યો છે, સ્વામી તરત જ શિવલાલભાઈને નિરોગી કરવા માટે કહ્યું કે તારા મનમાં તું એમ જાણે છે કે તે હરિકૃષ્ણ મહારાજ પધરાવી દીધા અને ભાવનગરમાં રઘુવીરજીની સવારી કાઢી તે બહુ મોટું કામ કર્યું છે, તારા જીવ હામું જોઉં છું ને તો અડધી કસર છે, તારા જીવ હામું જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે, હવે તને 2 મહિના રાખીશ ને ત્યારે તારા પાછું મોરે ભગવાનમાં જેવો જીવ જોડાનો હતો ને એવો જોડાશે, આ તો ભગવાન સિવાય બીજા કેટલા વખાણને પ્રશંસાને હું શિવલાલને મેં કર્યું ને મારાથી થયું આવું નાખીને આવ્યો છે તું. આવી વાતને કેવી, આવી વાતને સાંભળીને પચાવવી, આવી વાતને સ્વીકારી લેવી બહુ અઘરી બાબત છે વાલા ભક્તો, બહુ અઘરી બાબત છે. મારા ને તમારા અંતરાત્મા બાજુ થોડું જોઈને વિચારો કે આપણે સત્સંગની કોઈ સારી ક્રિયા કરતા હોઈએ, હું
ત્યાગાશ્રમમાં રહીને મારાથી જે કંઈ મને ભગવાનની મોટા પુરુષની આજ્ઞા છે એમાં રહીને હું જે કાંઈ ક્રિયા કરું છું, કથા વાર્તા હોય કે બીજો કોઈ પણ સત્સંગ સંબંધી નાનો મોટો વ્યવહાર સંબંધી કે બીજી કોઈ પણ સેવા કરતો હો, તમે જે કાંઈ બીજું કરતા હોય સેવા સત્સંગ સંબંધી દાન ધર્માદો આદિ જે કાંઈ કોઈને સત્સંગ કરાવવાની, બીજી ત્રીજી કંઈક કોઈ મંદિરની અંદર તમને કોઈક વધારે પદ આપીને તમારી જોડે પદ પ્રતિષ્ઠાની સેવા કરાવવામાં આવતી હોય, જે કાંઈ કરાવવામાં આવે છે એ તમને જે કરાવવામાં આવતી હોય મને જે કરાવવામાં આવતી હોય એનાથી આપણો સાત્વિક અહંકાર વધતો હોય અને આપણો સાત્વિક અહંકાર વધતા વધતા એટલા સ્ટેજે પહોંચી ગયો હોય કે આપણને ભગવાનમાંથી હેત ઓછું થતું હોય, આપણે એકાંતિક ધર્મના માર્ગેથી ડાયવર્ટ થતા હોઈએ, આપણું સ્વરૂપ તો એનું એ જ દેખાય છે, આપણે કરીએ છીએ તો ભગવાન સંબંધી ક્રિયાઓ જ, પરંતુ આપણો આશય ડાયવર્ટ થાય છે આશય એની દિશા ચૂકી રહ્યો છે, આકાશમાં પ્લેન તો ઉડી જ રહ્યું છે પરંતુ પ્લેનનું જે દિશામાં જવું હોવું જોઈએ એની જગ્યાની દિશા બદલાઈ રહી છે, પ્લેન ઉડતું બંધ નથી થઈ ગયું, પ્લેન આકાશમાં જ છે, ઉડે જ છે, પ્લેન કોઈ જોખમી પરિસ્થિતિમાં નથી આવી ગયું કે એ તૂટી જશે હવે હેઠું પડી જશે એવું પણ નથી થયું, પરંતુ પ્લેનને જે દિશામાં જવાનું હતું એની જગ્યાએ દિશા એની બદલાઈ છે, એનો એંગલ 25-50-100 અંશ બદલાયો છે અને એ બાજુ આગળ જતાં એ અંશ બદલાતા ઊંચી પહાડીઓની ટેકરીઓ તરફ એ પ્લેન જઈ રહ્યું છે, હજુ હજારો માઇલ દૂર એ ટેકરીઓ છે પરંતુ એ માઉન્ટ એવરેસ્ટ જેવા શિખરો 29-30 હજાર ફૂટ ઊંચા છે, પ્લેન એટલી જ ઊંચાઈ ઉપર જઈ રહ્યું છે, ટેકરીઓમાં ટકરાશે, એ કોઈકે જોયું કાની દિશા બદલાઈ રહી છે, અંદર બેઠેલા અને પાઇલોટને એમ જ છે પ્લેન બરાબર જઈ રહ્યું છે, પરંતુ કોઈકે જોયું કે આ દિશા બદલાઈ છે અને પ્લેનને જો સવળી દિશામાં લાવી દે તો એ સ્પીડે જતું પ્લેન પાછું સવળી દિશામાં જઈને યોગ્ય સ્થાને પહોંચી શકે છે, ભલે કદાચ એના 2-3 કલાક બગડે પણ દિશા પાછી પકડાઈ શકે છે, એમ કોઈ મોટા એકાંતિકને જીવ એવો સોંપી રાખ્યો હોય ને કે ત્યાં આગળ આપણો સાત્વિક અહંકાર પણ આપણી બુદ્ધિ પણ ત્યાં પાછી મૂકી દીધેલી હોય તો જ આ પ્લેન અક્ષરધામ ઉપર લેન્ડ થાય, નહીં તો ઉડતું પણ લાગે, સેફ પણ લાગે, કોઈ જોખમ વિનાનું પણ લાગે, પણ જ્યારે લેન્ડ કરવાનો ટાઈમ આવે ને ત્યારે ત્યાં આગળ એને રનવે ન મળે અને મોટી પહાડીઓ અહંકારરૂપી પહાડીઓ સાત્વિક અહંકારરૂપી પહાડો મોટા મોટા થઈ એને માયાનો હુંકાર એમાં નાખી માયાનો ભોગતા થઈ જાય, રજોગુણને તમોગુણના પછી તરંગો ઉત્પન્ન થઈ જાય અને પછી એને એવી સૃષ્ટિમાં નાખી દે ક્યાં દિવ્ય સૃષ્ટિનો ભોગતા થવા નીકળેલો મમુક્ષુ ક્યાં માયાની સૃષ્ટિની અંદર લપેટાઈને કરોડો અને અબજો જન્મને પાછા ઉત્પન્ન કરે આવી દશા થાય, માટે આ જન્મે બોસ છેલ્લો જન્મ કરવા માટે મોટા એકાંતિકમાં સદભાવથી જોડાવું એને મારું આજ સુધી અહિત થાય એવી એક વાત નથી કરી, આજ સુધી અહિત થાય એવી એને મારી પાસે એક ક્રિયા નથી કરાવી, આજ સુધી હું ભગવાનના માર્ગેથી પાછો પડું એવી મને એક પણ મારી જોડે કોઈ એ સંબંધી વાત કે ક્રિયા નથી કરાવી એવા મોટા મને આજે મને નથી લાગતું કે મારામાં કાંઈ ફેર પડ્યો, છતાં પણ મને રોકે ટોકે છે તો ચોક્કસ મારામાં ફેર પડ્યો જ છે, આવો જે સ્વીકાર, કારણ કે મોટા તો અંદરનું જોવે છે, આપણે ઉપરથી શરીર સરસ લાગે, ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે ચેક કર્યું અને ડૉક્ટર કે તમને અન્નળીમાં કેન્સર છે, આપણને થોડું ક્યારેક બળતું હોય, ડૉક્ટર કે અન્નળીમાં કેન્સર છે, તરત આપણે માની લઈએ છીએ કે અન્નળીમાં કેન્સર છે, ડૉક્ટર આપણને એમ કહે છે તમારી નાડી 3 છે એ આટલી આટલી બ્લોક છે, આપણે તો બોલતા ચાલતા છીએ, આપણને કાંઈ અનુભવે જ નથી થયો, કેટલાને એવું થાય છે બતાવા ગયા હોય કાંઈ બીજું ને કાઢે કાંઈક ડૉક્ટર બીજું, તરત માની લે મારી 3 નાડીઓ બ્લોક થઈ ગઈ છે, ઓપરેશન કરાવવાનું છે, નહીં થયું હોય ને ખાલી ડૉક્ટર પૈસા કમાવા કહેતો હશે એવી શંકા નથી થતી, એવી શંકા થાય તો હજુ બીજા 2 પાસે જાય,
બીજા બે નહીં કમાવાની ઈચ્છા હોય એને કીધું કે બ્લોક છે, તરત મનાઈ જાય છે, મનાઈ જાય છે. કારણ કે અંદરનું જે છે ને એને ડૉક્ટર જોઈ શકે છે, આપણે નથી જોઈ શકતા એની આપણને ખબર છે. એમ આપણા અંદરની અંદર પ્લેન તો આકાશમાં ઉડતું જ લાગે, પરંતુ એની દિશા જો બદલાતી હોય ને, તે રડાર જે છે એના ટાવરો જે દૂર બેઠા જોવે છે, જે પ્લેનને સતત એનો વે જે માપે છે, એ લોકોને ખબર પડી જાય કે આ પ્લેન રોંગ વે પર જઈ રહ્યું છે. એમ મોટા પુરુષો છે ને એને ખબર પડી જાય કે આપણે મુમુક્ષુ એ ક્રિયા તો એક સરખી જ કરીએ છીએ, સત્સંગ સંબંધી પણ કંઈક આપણું બદલાય છે. શિવલાલ શેઠની આ વાતમાંથી, સ્વામીની આ વાતમાંથી સમજવાનું છે એ કે સત્સંગ સંબંધી ક્રિયા કરતાં કરતાં પણ ડાયવર્ઝન થઈ શકે છે, ધ્યાન ન રાખવામાં આવે તો. અને ધ્યાન આપણું ન હોય પરંતુ આપણી ઉપર ધ્યાન રાખનારો કોઈ ન રાખ્યો હોય તો, ધ્યાન રાખનારો જો કોઈ હોય, કોઈકને આપણે નિમી રાખ્યા હોય કે મારું ધ્યાન રાખજો, ડાયવર્ટ ના થઈ જો. આવા મોટા જો આવા શિવલાલ શેઠ જેવા જે અખંડ મૂર્તિમાં રહેવાવાળા હતા, એને બે મહિના મૂર્તિમાં જોડાવા જરૂર પડે તો આપણે તો હજુ એ માર્ગે હાલ્યા છીએ, આપણે તો કેટલી વાર ડાયવર્ટ થઈ જઈએ. એનો અર્થ એ નથી કે સત્સંગ સંબંધી ક્રિયા કરવી જ નહીં. પછી કોઈ વિચાર એને કરતા દાન કરીએ તો અહંકાર આવે ને, દાન જ નહીં કરવાનું. કોઈને કથા વાર્તાને સત્સંગ કરાવવા જઈએ તો અહંકાર આવે ને, કરવાનું જ નહીં, એ તો હમુક બગડે. એ ના કરીએ તો બીજું કેટલું થઈ જાય, એ તો કરવાનું જ છે. સત્સંગ સંબંધી જે ક્રિયાઓ આપણને મહારાજના મોટા પુરુષો સંતો ભક્તોની આજ્ઞાએ જે સોંપે કરવાનું જ છે, પરંતુ મોટા એકાંતિકને જીવ સોંપીને કરવાનું છે, એની ઉપર વિશ્વાસ રાખીને કરવાનું છે. જેથી મુકાવે તેથી મુકાવવું જોઈએ, અને જેથી આપણને રોકે ટોકે કે આનાથી તારો આટલો સ્વભાવ વધ્યો છે, ત્યારે આપણો સ્વીકાર પણ થવો જોઈએ કે મારો સ્વભાવ વધ્યો છે. શિવલાલ શેઠ પાસેથી એ શીખવાનું છે. શિવલાલભાઈને વાત ગમી, અંતરાત્મા સચેત થઈ ગયો. સ્વામીને કે સ્વામી તમારી વાત સાચી છે, હું ભૂલ્યો, મારા ચૈતન્યના ભેગને ટાળવા માટે દવા પણ તમારે જ કરવી પડશે. સ્વામી બોલ્યા, શિવલાલ, જેના તેના શબ્દો સાંભળીને તારો જીવ સોરાઈ ગયો છે. બહુ શબ્દો સાંભળ્યાને વખાણના તે તારો જીવ છે ને સોરાઈ ગયો છે આખો. શિવલાલ, એકવાર ગાયનું વાછડું ભૂખ્યું થયું, મા સીમમાં ચરવા ગઈ હતી, ભૂખ્યું વાછડું સાંજના ટોળામાં જઈને સાંઢના આવમાં માથા મારવા માંડ્યું. તે એમ હતું કે મને દૂધ મળશે, દૂધ તો ન મળ્યું ને સાંજના પાટા ખાઈ ખાઈને મોટું હોજી ગયું. સાંજે સગી માં આવી તો દાવવા સમર્થ ના થયું. શિવલાલ, એમ જેના તેના શબ્દો સાંભળીને તારા જીવની આવી દશા થઈ જાય, હવે તો તું મારી સાથે રહીને થોડો સમય સમાગમ કરીશ, પછી સાજો થઈશ. પણ શિવલાલ શેઠે એવું ના વિચાર્યું તો શું પેલા બધાએ જેને મારા વખાણ કર્યા ને એ બધાને સ્વામીએ આવું કીધું? કાંઈ વિચાર નહીં, બસ એ જે કીધું ને જેને જે કર્યું એ, પણ મારે જેને ધાવવાના છે, મારે જેનું ધાવન પીને હું મહારાજની મૂર્તિમાં જોડાનો છું, એ મોટા સદગુરુએ મને શું કીધું? આ એક જ વાત, અનન્ય ભાવે મહારાજની અને કોઈ ભગવાનને એકાંતિક સંતની અનન્ય ભાવે શરણાગતિની નિષ્ઠા રાખવી પડે. જેનું ઘડતર થયું છે ને એ એક જગ્યાએ સમર્પણ ભાવથી પોતાનું મન મૂકીને પછી રહ્યો છે ને એનું જ ઘડતર થયું છે, એનું જ ઘડતર થયું છે. એક જ મૂર્તિ ઘડવી હોય પણ જો 15 સલાટ ભેગા કરતો મૂર્તિ ઘડવા માટે, એકને કહો તમે મોઢું ઘડજો, એકને કહો તમે હાથ ઘડજો, એકને કહો તમે પેટ ઘડજો, એકને કહો તમે પગ ઘડજો, તો એ મૂર્તિ બહુ જુદા ભાતની થાય. એક જ સલાટ હોય ભલે 15 વર્ષ લે, પણ એ મૂર્તિને જબરી ઘડે, કારણ કે એના માઇન્ડમાં એ નકશો તૈયાર હોય કે મારે આ મૂર્તિને આવી બનાવવાની છે. એક સલાટ પાસે ભલે 15 સલાટ સારા છે, પરંતુ મૂર્તિ ઘડવી હોય ને તો એક સારા સલાટને આપીને બીજા 15 કદાચ કામ કરતા હોય ને તો એક સલાટને મુખ્ય રાખીને બીજા 14 એની નીચે કામ કરે ને તો એ મૂર્તિ હારી ઘડાય, હારી ઘડાય. એમ કોઈ પણ ભગવાનના એકાંતિક પુરુષ એક એમની પાસે રહીને આત્મારૂપી મૂર્તિને ઘડવી, મૂર્તિમાં જોડાવા માટે ઘડવી, બીજે જગ્યાએથી જે સારું સારું મળતું એ બધું લઈ, જેની પાસે આપણે સમર્પણ ભાવે રહ્યા છે એવા મોટા એકાંતિક પુરુષ, એની રુચિ, એમણે મને કેવો ઘડવો છે એ ઘડતરનો વિચાર કરી,
જે સારું મળે લેવું, અને એ જ્યારે આપણને રોકટોક કરે, આપણે જેની પાસે રહ્યા હોય ત્યાં આપણને રોકટોક કરે, આપણને કંઈ કહે, તરત એનો સ્વીકાર થાય. આવી રીતે જે મુમુક્ષ મોક્ષના માર્ગે હાલે એને કોઈ દી કલ્યાણમાં વિઘન ના આવે, વિઘન ના આવે. તું મારી સાથે રહીને થોડો સમય સમાગમ કરીશ, પછી સાજો થઈશ. તે શિવલાલભાઈએ સ્વામીની વાતને હૃદયમાં સ્વીકારી થોડા સમય સુધી સાથે રાખ્યા. એમના અંતરમાં સત્કર્મ કરવાથી જે સાત્વિક અહંકાર હતો એ બધો મૂળમાંથી ટાળી નાખ્યો, અને પછી પાછો મૂર્તિમાં જીવ જોડી દીધો. આવી ભાઈ મોટાની કરામતો છે, આવું મોટા પુરુષોમાં ચમત્કાર છે, આવું મોટા પુરુષોને મહારાજે કાર્ય સોંપ્યું છે. માટે આપણે પણ આપણા સત્સંગને અચળ રાખવા માટે, હૃદયમાં ટાઢું કરવા માટે, તેમજ ટાઢું થયા પછી અખંડ એવું ને એવું ટાઢું રહે એના માટે ભગવાનના મોટા સાધુ સામુ જોઈ રહેવું, મન કર્મ વચને અનુવૃત્તિમાં રહેવું, વળગવું. અને એવા મોટા સાધુ જ્યારે આપણને એવા મોટા એકાંતિક પુરુષો રોકે ટોકે ત્યારે એને હિત હિતની વાત માનીને પોતે સ્વીકારવી અને એવા મોટામાં જોડાઈ જવું, આટલો ભાવ જો આપણે રાખીશું મહારાજને મોટા પુરુષોમાં, તો અવશ્ય આપણને ભગવાનનું સુખ દિવસે ને દિવસે દિવસે ને દિવસે વધતું જ જશે, કોઈ દી ઘટે નહીં. આજ છે એના કરતાં કાલ બમણું થશે, બમણું છે એનાથી કાલ ચાર ગણું થશે, એ વધતું જાય. આપણા હૃદયમાં મહારાજનું સુખ, મહારાજની મૂર્તિનું સુખ હૃદયમાં ટાઢું એ મૂર્તિ દ્વારા થાય, એ મૂર્તિ સદાય આપણા હૃદયમાં પ્રવેશ કરીને અખંડ આપણી સામે રહે, આપણે એમાં જોડાયેલા રહીએ. એની માટે મોટા પુરુષોમાં જોડાવા માટેનું આપણને મહારાજ બળ આપે. મહારાજના વચનથી આપણે એવા મોટામાં અચળ મનથી બુદ્ધિને સોંપીને મન કર્મ વચન એમની અનુવૃત્તિમાં રહીને જોડાઈએ એવી મહારાજને ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ.